આવતીકાલે સરકારે જે પ્લાસ્ટિક પર બેન મૂક્યો છે તેની સામે નગરપાલિકાએ આજ શાંતિથી કાર્યવાહી શરૂ કરી। સરકારે પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિક ઉપર આવતીકાલથી સજ્જડ પ્રતિબંધનું એલાન કર્યું છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ગઈકાલથી જ આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આજે બપોરે પણ જે પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારી ઉપર ધોંસ બોલાવવામાં આવી હતી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને ઘનશ્યામભાઈ ઠક્કર નગરપાલિકાના પ્રમુખે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું કે કોઈપણ ભોગે નિયમનો ભંગ નહીં થવા દેવામાં આવે અને જે પર્યાવરણને પ્લાસ્ટિક નુકસાન કરી રહ્યા છે સરકારે જેના ઉપર બેન મૂકવાની આવતીકાલથી જાહેરાત કરી છે તે તમામ વેચાણો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને જો કોઈ પણ વેપારી આનો ભંગ કરશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને માલ પણ જપ્ત કરવામાં આવશે। લોકોને પણ અપીલ કરી છે કે લોકો આ બેન થયેલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે। નગરપાલિકાની ટીમે ગઈકાલથી આ કામગીરી ચાલુ કરી નાખી છે। જ્યાં જ્યાં સરકારશ્રીના નિયમ વિરોધના પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ થાય છે એના પર દંડની કાર્યવાહી પણ કરી છે। આજે પણ સાંજે અમારી ટીમ નીકળવાની છે અને પરમ દિવસથી આ ઝુંબેશ અમે સઘન બનાવશું અને હું આપના માધ્યમ દ્વારા વેપારીઓને વિનંતી કરું છું, અપીલ કરું છું કે આપ પણ હવે આવા જબલા વાપરવાનો બંધ કરી નાખો। કારણ કે સરકારનો આદેશ છે આ જબલાઓના કારણે જબલા કચરામાં જાય છે, કચરો યાર ગાય ખાય છે તો એના પેટમાં જાય છે અને ગાય માતા હેરાન થાય છે। એટલે હું વેપારીઓને પણ વિનંતી કરું છું કે હવે આવા જબલા વાપરવાનો આપ પણ બંધ કરી નાખો। મારું નામ મુકેશભાઈ ઠક્કર છે, શ્રી સ્વામિનારાયણ પ્લાસ્ટિક અનમ રિંગ રોડ ડાટિયા ફળિયામાં મારી દુકાન આવેલી છે। કાલથી 1 જુલાઈથી આપણે 75 માઇક્રોન અને ડિસ્પોઝેબલમાં બધું અવેલેબલ વસ્તુ છે અને 51 માઇક્રોન 75 માઇક્રોનમાં પણ આપણી પાસે જબલા બધી વસ્તુ પેકિંગમાં અવેલેબલ છે। કાલથી બધું અપડેટ આવી જશે, ગ્રાહકને પણ સંતોષ છે, અમને પણ સંતોષ છે। જે વસ્તુ આવી છે માર્કેટમાં એનામાં પણ ઘણું બધું સારું છે, ગ્રાહકને પણ પરવડશે, અમને પણ પરવડશે, દરેક રીતે ઉપયોગી થશે, આપણે પર્યાવરણને ફાયદો થશે ને આપણે એકબીજાને ઉપયોગી થશું તો આપણું કામ જલ્દીથી અને સરળતાથી પાર કરી શકશું। સરકાર જે બંધ કરે છે પ્લાસ્ટિક, એમાં તમારો શું પ્રતિભાવ છે? સરકાર બંધ નથી કરતી, એમાં અપડેટ લઈ આવે છે, દર વખતે કંઈક માઇક્રોન ઉમેરતી આવે છે। આ વખતે જે માઇક્રોન ઉમેર્યા છે એ બધું સરળ છે, એનાથી કોઈ નુકસાન નથી, બધી રીતે ફાયદો છે, ગ્રાહકને ફાયદો છે। જે વસ્તુ આપણે પાછું રિસાયકલ કરી શકશું એના માટેનું છે, બધું જે પ્રોસેસ છે એ પણ સરસ છે, કોઈ વાંધો નહીં આવે, દરેકને ગ્રાહકને પણ ફાયદો થશે અને વેપારીને પણ ફાયદો થશે।